ગુજરાત વિધાનસભા ચૂંટણીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરવા માટે કોઈ મોકો છોડી રહી નથી. ત્યારે સુરત પશ્ચિમ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોક્ષેશભાઈ સંઘવી દ્વારા જંગી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમના સમર્થક ઉમટી પડ્યા હતા. સુરત પશ્ચિમ વિધાનસભાના તમામ વિસ્તારોમાં આ બાઇક રેલી ફરી હતી અને આમ આદમી પાર્ટીએ આપેલા વાયદાઓ લોકો સમક્ષ રજૂ કરી પ્રચાર કર્યો હતો. ત્યારે મોક્ષેશભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુરત પશ્ચિમના મતદારો મને ચૂંટી લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારું નામ મોક્ષેશ સંઘવી છે, હું 167 પશ્ચિમ વિધાનસભાનો ઉમેદવાર છું. આજે મહા રેલીનું આયોજન છે. અહીંયા અડાજણના સંપૂર્ણ વિસ્તારમાં લગભગ 70% મોટા મેઇન રોડ રસ્તા છે ત્યાં આવરી આ રેલીનું આયોજન થયેલું છે. કેટલી લાંબી આ રેલી હશે? કેટલા કિલોમીટર? 5-6 કિલોમીટર લાંબી રેલી હશે. કયા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ તમે જઈ રહ્યા છો? વીજળી, પાણી, શિક્ષણ એ મુદ્દા અમારા છે. કેજરીવાલજીના મુદ્દા છે, એ જ મુદ્દા પર અમે લડવાના છીએ. પશ્ચિમ વિધાનસભા ભાજપનો ગઢ કેવાય લાગે તમે જીતી શકતા વિધાનસભા? ભાજપનો ગઢ કશું નથી, જનતા જ્યારે નક્કી કરે છે, જનતા જનાદન છે, ભાજપે નક્કી કરેલું છે ભાજપને ઘર ભેગી કરવાની. મતદારોને શું મેસેજ આપશો? મતદારોને મેસેજ આપીશ, આ વખતે પરિવર્તન લાવો અને એકવાર અમને મોકો આપીને જુઓ. 5 વર્ષ પછી અમે કામના આધારે વોટ માંગવા આવશું. ઓકે.